પાલનપુર નગરપાલિકાની બુધવારે સાધારણ સભા મળનાર છે, જેમાં સૌની નજર વિકાસ નકશાના મુદ્દા પર રહેશે. જો કે 3 મહિનાના હિસાબોને બહાલી આપવા સભામાં કાર્યવાહી હાથ ધરનાર હોવાનું પાલિકા સૂત્રો દ્વારા જાહેર કરાયું છે. પાલનપુરનો વિકાસ નકશા સંદર્ભે સરકારમાંથી તારીખ 15 સપ્ટેમ્બરે સ્પષ્ટ સૂચનાઓ આપી હદ વિસ્તાર વધારેનું જાહેરનામું બહાર પાડી 365 દિવસમાં નવો નકશો બનાવવાનો છે. આમ છતાં પાલનપુર નગરપાલિકા જાણે જૂનો નકશો પાસ કરાવી દેવા વિતરણ કરી રહી હોય એમ સમગ્ર કાર્યવાહી ગોપનીય રીતે બહાર પાડવાની ફિરાકમાં છે. અધૂરામાં પુરુચી ધારા કન્સલ્ટન્સીએ નકશો બનાવ્યો છે. એ નકશો ગેરકાયદેસર અને ભ્રષ્ટાચારપૂર્વક બન્યો હોવાનું નગરપાલિકા પ્રમુખ અશોક ઠાકોરે પોતે લેખિતમાં કબૂલી વિકાસ નકશો રદ કરવા શહેરી વિકાસને લેખિત રજૂઆત કરી હતી. વિકાસ નકશા 2-2 વખત બનાવીને પાલિકાને 1/2 કરોડથી વધારાનું નુકસાન કરનાર એજન્સીને ફરી સર્વે કરવાની જવાબદારી સોંપાય તેવી સ્થિતિને લઈ શહેરીજનોમાં રોષ છે. તમામ મુદ્દાઓ મામલે સાધારણ સભામાં વિપક્ષ દ્વારા કેવી રજૂઆત થાય છે તેની પર સૌની નજર છે.